નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે મોસ્ટ નાઇમિક ક્વેશ્ચનની સિરીઝ એમાં ધોરણ દસ વિશે તમારું વિજ્ઞાન છે એમાં ચેપ્ટર નંબર સાત છે સજીવો કેવી રીતે પ્રજનન કરે છે બરાબર આ ચેપ્ટર છે છેનું સંપૂર્ણ મોસ્ટ મોસ્ટનાઇમિક ક્વેશ્ચન છે આપણે જોવાના છે આ ચેપ્ટર છે એ જનરલ ઓપ્શન વગર તમારે છ માર્કનો જનરલ ઓપ્શન સાથે દસ માર્ક ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે બરાબર એટલે બ્લુ પ્રિન્ટ પ્રમાણે આટલા માર્કનું છે દસ માર્કનું મેક્સિમમ તમારા ચેપ્ટરમાંથી પૂછાશે ચેપ્ટર છે ખૂબ જ આઈએમપી ચેપ્ટર છે આ ચેપ્ટરના એક પણ ક્વેશ્ચન છોડવાના નથી જે આઈએમપી ક્વેશ્ચન છે એ બધા ક્વેશ્ચન કરી લેવાના છે એટલે આપણે એક માર્કના જોશું બરાબર મીન્સ કે એમાં ખાલી જગ્યા છે ખરા ખોટા છે એમસીક્યુએસ છે

બીજું કોષ વિભાજન દરમિયાન સર્જાતી ડીએની પ્રતિકૃતિઓ મૂળ ડીએનએની સાથે ખાલી જગ્યા હોય તો કોષ વિભાજન દરમિયાન જે ડીએનએની પ્રતિકૃતિ સર્જાય એનો અને મૂળ ડીએનએ જે છે એનો સંબંધ શું હોય તો કે અસંભરૂપ હોય બે એક સરખા હોતા નથી આન્સર એ આવશે બરાબર ત્રીજું વસ્તી પોતાના વસવાટને અનુકૂળ છે જો તેમાં અતિ ઝડપી પરિવર્તન આવે તો વસ્તીને ખાલી જગ્યા સંભવનારીએ શેની સંભાવના રહે નાશ થવાની રહીએ ક્રમબદ્ધ નાશ થવાની રહીએ ક્રમશ વધારો થાય કે સંપૂર્ણ વિનાશ થાય બરાબર તો જો અતિ ઝડપી પરિવર્તન આવે એમાં તો સંપૂર્ણ વિનાશની સંભાવના રહે બરાબર ચોથું સજીવોમાં સર્જાતી ખાલી જગ્યાઓ જાતિની જીવિતતા માટે ઉપયોગી છે શું છે સમાનતા છે ભિન્નતા વિકૃતિ કે ઉપરોક્ત તમામ તો સજીવોમાં સર્જાતી જે છે એ ભિન્નતા બરાબર ભિન્નતા છે એ જાતિની જીવિતતા માટે ઉપયોગી છે ભિન્નતા હોય તો જાતિની જીવિતતા રહે બરાબર પછી જે ખાલી જગ્યાના કોષમાંથી નાની કલિકા ઉપસી આવે છે અને પછી કોષથી અલગ થઈને સ્વતંત્ર વૃદ્ધિ પામે છે તો આપણે ખ્યાલ છે આ શેમાં જોવા મળે એ આન્સર તમારે છે કોમેન્ટ કરવાનો છે અમીબા છે ઈસ્ટ છે પેરામિશિયમ છે કે પ્લેનેરિયા છે બરાબર ત્યાર પછી ખાલી જગ્યા સજીવોમાં દ્વિભાજન એક નિયત સમતલમાં જ થાય છે કયા કોષમાં છે કયા સજીવમાં છે દ્વિભાજન છે નિયત સમતલમાં જ થાય એમાં શું આવશે લેસમાની આન્સર આવશે સી બરાબર ચાલો ત્યારબાદ આગળ વધીએ સાતમું છે કે ખાલી જગ્યા પ્રાણીના દેહના ટુકડા કરવામાં આવે તો પ્રત્યેક ટુકડા વિકાસ પામી પૂર્ણ સજીવમાં પરિણમે એવું કેવું છે એમાંથી પ્રાણી કે ટુકડા કરી નાખો તો જે ટુકડો હોય એ ટુકડામાંથી સંપૂર્ણ નવું સજીવ છે એ બની જાય બરાબર એમાં શું આવશે આન્સર આવશે બી હાઇડ્રા પ્લેનેરિયા બરાબર આઠમું છે ખાલી જગ્યા સજીવોમાં કલિકા સર્જનથી નવો સજીવ બને છે તો કેમાં કલિકા સર્જનથી નવો સજીવ બને તો એમાં પણ જ આવશે બરાબર નવમું પુષ્પના પરાગશયમાં ખાલી જગ્યાનો સંગ્રહ થાય ચાલો પરાગશયમાં શેનો સંગ્રહ થાય આન્સર કોમેન્ટમાં જણાવજો બરાબર સૌ સરળ છે એમસીક્યુ એમસીક્યુ આમાંથી ઘણા બધા ક્વેશ્ચન છે એમસીક્યુ છે પૂછાઈ શકે એવા છે બોર્ડની એક્ઝામમાં તો ખાસા બધા એમસીક્યુ તૈયાર કરી લેજો બરાબર ત્યારબાદ છે દસમું કે કૃત્રિમ વાનસ્પતિક પ્રજનનથી ખાલી જગ્યાનો ઝડપી ઉછેર કરાય છે કૃત્રિમ વાનસ્પતિ પ્રજનન થાય બરાબર એનાથી શેનો ઝડપથી ઉછેર થાય તો કે ગુલાબ જે છે એનો ઝડપથી ઉછેર કરાય છે અગિયારમું છે પર્ણ દ્વારા પ્રજનન ખાલી જગ્યામાં જોવા મળે છે પર્ણ દ્વારા શેમાં જોવા મળે તો કે પર્ણ દ્વારા તમને જે છે એ માત્ર છે પાન ફૂટી જે છે એમાં જોવા મળે છે બરાબર ચાલો આન્સર આવશે સી ત્યારબાદ બારમું કે રાઇઝો રાઇઝોપોસમાં ખાલી જગ્યા દ્વારા નવા સજીવોનું નિર્માણ થાય છે એમાં શેમાં તો કે બીજાણુ દ્વારા છે એ નવા સજીવોનું નિર્માણ થાય છે તેરમું છે ડીએનએમાં ખામીઓ કે ત્રુટીઓ સર્જાતા સજીવોની વસ્તીમાં ખાલી જગ્યા જોવા મળે જો ડીએનએમાં ખામી હોય અથવા તો ત્રુટી સર્જાય તો સજીવમાં શું જોવા મળે ભિન્નતા જોવા મળે બરાબર પુષ્પમાં પુંકેશ્વરમાંથી ખાલી જગ્યાનું નિર્માણ થાય તો પૂંકેશ્વરમાંથી શેનું નિર્માણ થાય તો પરાગ રજનું નિર્માણ થાય શેનું થાય પરાગ રજ બરાબર તે બધ જે કે પરાગ રજને પુંકેશ્વરમાંથી ખાલી જગ્યા સુધી સ્થળાંતરની જરૂરિયાત રહે છે તો જે પરાગ રજ જે છે ને પુંકેશ્વરમાંથી ક્યાં સુધી જવું પડતું કે પરાગાસન સુધી જવું પડે બરાબર ક્યાં સુધી પરાગ સુધી તે બધ સોડમું છે એક પુષ્પની પરાગ્રજ બીજા પુષ્પ પર સ્થળાંતરિત થાય તો તેને ખાલી જગ્યા કહેવાય એક પુષ્પની પરાગ્રજ બીજા પુષ્પ પર સ્થળાંતરિત થાય શું કહેવાય પર પરાગ નયન શું કહેવાય પર પરાગ નયન આન્સર આવશે સી ત્યારબાદ સતરમું કે અંડાશયની ઝડપી વૃદ્ધિ થઈ પરિપક્વ બનતા જ ખાલી જગ્યાનું નિર્માણ થાય અંડાશયની વૃદ્ધિ થાય ને પરિપક્વ થાય એટલે એમાંથી શું બને ફળ બને બરાબર પછી પરાગ નલિકાનું વહન થઈ પુષ્પના ખાલી જગ્યા ભાગ સુધી થાય છે એનો પરાગલિકાનું વહન પુષ્પના કયા ભાગ સુધી થાય તો કે અંડક સુધી થાય ક્યાં સુધી અંડક સુધી બરાબર ત્યારબાદ છે ઓગણીસમું સ્ત્રી અને પુરુષમાં થતો જાતીય લક્ષણનો વિકાસ ખાલી જગ્યાને લીધે થાય છે તો જાતીય લક્ષણ જે છે એનો વિકાસ લૈંગિક પરિપક્વતા થાય આવે ત્યારે થાય બરાબર બીજું શુક્રપિંડ દ્વારા ખાલી જગ્યા અંતઃસ્ત્રનું નિર્માણ થાય છે તો આ આન્સર પણ મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન છે આ ક્વેશ્ચન છે ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલો છે આનો આન્સર તમારે કોમેન્ટ કરવાનો છે બરાબર ત્યારબાદ છે કે પુરુષોમાં મૂત્રમાર્ગ ખાલી જગ્યાના વહનનો ઉભય માર્ગ દર્શાવે છે બરાબર પુરુષના માર્ગ જે છે એ ખાલી જગ્યાના વહનનો ઉભય માર્ગ દર્શાવે છે તો એમાં શું આન્સર આવશે તો કે એમાં આવશે મૂત્ર અને શુક્રકોષો બરાબર આન્સર આવશે બી એમાંથી શેનો વહન થાય છે કહેવાનું આપણે બાવીસમું ખાલી જગ્યાનો સ્ત્રાવ શુક્રકોષોને પોષણ આપે છે શેનો સ્ત્રાવ છે એ શુક્રકોષોને પોષણ આપે તો કે પ્રોસ્ટેસ્ટ પ્રોસ્ટેટ અને શુક્રાશય જે છે આ બંનેનો સ્ત્રાવ જે થાય તો એ એને પોષણ આપે છે બરાબર ત્યારબાદ છે ત્રેવીસમું કે ફિલોપિયન નલિકા અંડકોષનું વહન ખાલી જગ્યા સુધી કરે છે ક્યાં સુધી કરે છે તો કે ગર્ભાશય સુધી કરે છે બરાબર ચાલો આન્સર આવશે એમાં સી ત્યારબાદ છે ચોવીસમું કે ભ્રૂણને પોષણ માતાના ખાલી જગ્યામાંથી મળે ભ્રૂણ જે છે અંદર જે છે એને પોષણ છે એ ક્યાંથી મળે તો કે એને રુધિરમાંથી મળે કેમાંથી મળે રુધિરમાંથી માતાના રુધિરમાંથી માતાના શરીરમાં ગર્ભને વિકસિત થવા માટે લગભગ ખાલી જગ્યા મહિનાનો સમય લાગે છે બરાબર તેમાં શું આવશે સી નવ મહિનાનો ઋતુસ્ત્રાવની અવધિ ખાલી જગ્યા દિવસની હોય ઋતુસ્રાવની અવધિ કેટલા દિવસની હોય તો કે બેથી લઈ અને આઠ દિવસ સુધીની હોય છે સત્યાવીસમો આપણા દેશમાં ખાલી જગ્યા કાયદાકીય ગુનો છે શું છે તો કે ભ્રૂણ નિશ્ચયન લગ્ન શિશુ જન્મ કે બધા તો શું આવશે તો કે ભ્રૂણલિંગ નિશ્ચયન જે છે બરાબર કે જે બાળક છે પેટમાં હોય ત્યારે એનું મીન્સ કે ઓળખવું કે છોકરો છે કે છોકરી છે બરાબર તો એ લિંગ નિશ્ચયન કરવું છે એ કાયદાકીય ગુનો છે ત્યારબાદ છે કે અઠ્યાવીસમાં વસ્તીનું કદ ખાલી જગ્યાના આધારે નક્કી કરવામાં આવે છે વસ્તીનું કદ કોના આધારે તો કે જન્મદર અને મૃત્યુદર હોય એના આધારે છે વસ્તીનું કદ નક્કી થાય ત્યારબાદ ઓગણત્રીસમાં કે માનવમાં યુવાન યુવાન આરંભની ઉંમર ખાલી જગ્યા છે યુવાન આરંભની ઉંમર જે છે એ કેટલા વર્ષે ચાલો તો આ આન્સર છે એ બધા મિત્રો છે એ કોમેન્ટ કરશે બરાબર ચાલો ત્યારબાદ છે કે એઆઈડીએસ એઇડ્સનું પૂર્ણ નામ ખાલી જગ્યા છે તો આ ક્વેશ્ચન છે મોસ્ટ ટાઈમ બી છે ઘણી બધી વખત એક્ઝામમાં પૂછાયેલો છે અથવા તમને એક માર્કમાં ટૂંકા પ્રશ્નમાં પૂછે કે એઇડ્સનું પૂરું નામ જણાવો તેમાં શું આવશે એકવાયર્ડ ઇમ્યુનો ડેફિયન્સી ડેફિશિયન્સી સિન્ડ્રોમ એકવાયર્ડ ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ બરાબર ત્યારબાદ છે કે સ્ત્રીમાં ફલિદાનના નિર્માણથી બાળકના જન્મ સુધીનો સમયગાળો કેટલા દિવસનો હોય તેમાં શું આવશે આન્સર આવશે ડી બસો દિવસ ચાલો એમસીક્યુ ઉપર છે ત્યારબાદ છે આપણે ખરા ખોટા છે જોવાના છે પેલું છે કે અમીબામાં કલિકા સર્જન થાય છે આ વિધાન ખરું છે કે ખોટું તો કે આ વિધાન છે ખોટું કલિકા સર્જન થતું નથી જીવાણુઓમાં અવખંડ દ્વારા અલિંગી પ્રજનન થાય છે આ વિધાન પણ કેવું છે ખોટું છે વસવાટમાં આવતા પરિવર્તનોનું નિયમન સજીવો દ્વારા થઈ શકે છે વસવાટમાં આવતા પરિવર્તનનું વસવાટમાં જે પરિવર્તન આવે સજીવો દ્વારાનું નિયમન થાય તો આવીધાન ખોટું છે કાંઈ એના દ્વારા થાય નહીં પ્રજનનમાં થનારી ભિન્નતાઓ જેવો વિકાસ ઉદ્ધવિકાસનો આધાર છે બરાબર તો આ કેવું છે સાચું છે આરએનએમાં આનુવંશિક લક્ષણનો સંદેશ હોય છે આરએનએમાં આરએનએમાં આનુવંશિક લક્ષણનો સંદેશ હોતો નથી બરાબર પછી છે પરાગાસન સ્નિગ્ધ અને ચીકણું હોય છે આ વિધાન કેવું છે સાચું છે યુવાનારંભમાં છોકરા છોકરીઓમાં ક્યારેય ખીલ થાય છે ક્યારે ખીલ થાય છે બરાબર તો આ વિધાન કેવું છે સાચું છે દરમિયાન બધાને ખીલ છે હોય છે પછી પ્રોસ્ટેટ અને શુક્રાશયનો સ્ત્રાવ વાહિકામાં થાય છે પ્રોસ્ટેટ અને શુક્રાશયનો સ્ત્રાવ ક્યાં થાય તો કે વાહિકામાં થાય છે તો આ વિધાન કેવું છે સાચું છે પછી ભ્રૂણ લિંગ નિશ્ચયન કાયદેસર ગુનો છે હમણાં જ આપણે આગળ એમસીક્યુમાં પણ આવ્યું વિધાન સાચું છે જન્મ પહેલાં બાળકનું લિંગ જાણવું આપણા દેશમાં કાયદેસર છે જો આ બંને ક્વેશ્ચન એક સરખા જ છે પણ અલગ રીતે પૂછાય છે એટલે એક સાચું છે ને આ વિધાન જે છે એ ખોટું છે બરાબર કે જન્મ પહેલા બાળકનું લિંગ જાણવું એ દેશમાં કાયદેસર છે કાયદેસર નથી ચાલો ત્યાર પછી ખાલી જગ્યાએ જોઈએ કે ડીએનએમાં ખાલી જગ્યાએ લક્ષણનો સંદેશ હોય છે તો ડીએનએમાં શું હોય આનુવંશિક લક્ષણ જે હોય આપણા પેઢી દર પેઢી જે હોય એ આનુવંશિક લક્ષણ જે છે એનો સંદેશો હોય છે પછી સંતતિના નિર્માણમાં ઊર્જાનો વ્યય ખાલી જગ્યા થાય કેવો થાય સંત ઉર્જાનો વ્યય છે વધારે થાય કેટલો થાય વધારે સજીવોને જીવિત રહેવા માટે ખાલી જગ્યા ક્રિયા જરૂરી નથી તો જે પ્રજનન ક્રિયા છે એ જરૂરી નથી બરાબર કોઈ જાતિની વસ્તીનો સ્થાયિત્વ સંબંધ ખાલી જગ્યા સાથે છે તો સ્થાયિત્વ જાળવી રાખવા માટે સનો સંબંધ છે તો કે એની સાથે પ્રજનનનો સંબંધ છે ત્યારબાદ છેતાલીસમાં કે પ્લાઝમોડિયમમાં ખાલી જગ્યા દ્વારા પ્રજનન થાય પ્લાઝમોડિયમમાં શેના દ્વારા થાય તો કે બહુભાજન દ્વારા બહુભાજન બહુભાજન જે છે એના દ્વારા છે એ પ્રજનન થાય છે એનું પણ એક ક્વેશ્ચન છે મોસ્ટ ટાઈમ બી છે ક્વેશ્ચન હમણાં જ આવશે પછી જે ખાલી જગ્યામાં પુનઃ સર્જનથી નવા સજીવોનું નિર્માણ થાય શેમાં પુનઃસર્જનથી થાય તો કે પ્લેનેરિયા જે છે પ્લેનેરિયા એમાં પુનઃસર્જનથી નવા સજીવોનું નિર્માણ થાય પછી ખાલી જગ્યાના પર્ણોની પર્ણ કિનારી પર કલિકાનો વિકાસ પામે છે તો પાન ફૂટી એમાં શું આવશે પાન ફૂટી બરાબર ત્યારબાદ છે ખાલી જગ્યા જીવા સાતત્ય જીવ સાતત્ય જાળવી રાખવા મદદ કરે છે જીવ સાતત્ય જાળવી રાખવા મદદ કરે તો કે ભિન્નતા બરાબર પછી છે કે લિંગી પ્રજનનમાં બે બિન સજીવોમાંથી મેળવેલ ખાલી જગ્યાનું સંયોજન થાય છે તો બે જે સજીવ હોય બિન એમાંથી શું મળે તો કે ડીએનએ શું આવે ડીએનએ બરાબર ત્યારબાદ છે ખાલી જગ્યામાં પુષ્પો એકલિંગી હોય છે કે હોય તો જે છે એમાં છે એક લિંગી હોય છે પછી સ્તન અથવા શિષ્ણના કદ અને આકારમાં પરિવર્તનો ખાલી જગ્યાને આભારી છે બરોબર તો સ્તન અને જે શિષ્ણ છે એના કદમાં આકારનું પરિવર્તન જે છે એ લૈંગિક પરિપક્વતા જે હોય એને આધારે થાય બરોબર પછી ત્યારબાદ છે કે ઋતુસ્ત્રાવની અવધિ ખાલી જગ્યા દિવસની હોય ઋતુસ્ત્રાવી કેટલા દિવસની હોય આપણે એમસીક્યુમાં પણ આવી ગયું છે બે થી આઠ દિવસની બરાબર વસ્તીમાં જન્મદર મૃત્યુદર શું નક્કી કરે તો કે ભાઈ વસ્તીનું કદ નક્કી કરે બરાબર પછી ત્યાર પછી કે સ્ત્રીમાં દર ખાલી જગ્યા દિવસે અન્નપીણમાંથી અન્નકોષો મુક્ત થાય કેટલા દિવસે તો કે અઠયાવીસ દિવસે છે મુક્ત થાય ક્લિયર ચાલો ટૂંકા પ્રશ્નો અને બધા પ્રશ્નો છે મિક્સમાં જે છે આપણે બધા પ્રશ્નો છે એ જોઈએ ત્યારબાદ પહેલું જેમાં કે ડીએનએ નું સ્થાન અને કાર્ય આપો તો ડીએનએ નું સ્થાન શું હોય

પછી ત્યારબાદ કે વાનસ્પતિક પ્રજનન એટલે શું તો કે વાનસ્પતિક પ્રજનન એટલે કે પુષ્પ સિવાય જે વનસ્પતિના અંગ હોય મીન્સ કે અંગ લઈ ક્યાં ક્યાં તો એમાં મૂળ હોય પ્રકાંડ હોય અને પર્ણ હોય આ યોગ્ય સાનુકૂળ જે પરિસ્થિતિ જે છે એમાં વિકાસ પામીને એમાંથી બીજો એક નવો છોડ ઉત્પન્ન કરે એને શું કહેવાય વાનસ્પતિક પ્રજનન કહેવાય ત્યારબાદ કે શુક્રપિંડની અગત્ય જણાવો આ ટૂંકો પ્રશ્ન છે પણ આમ બી પ્રશ્ન છે બરાબર કે શુક્રકોષનું નિર્માણ ઉપરાંત જે એમાંથી ટેસ્ટોસ્ટેરોનનો જે અંતસ્ત્રાવ કરે છે એ જાતીય લક્ષણનો વિકાસ માટે જરૂરી છે બરાબર ત્યારબાદ છે વસ્તીનું કોત ગુના ઉપર આધારિત છે આપણે ખ્યાલ જ છે કે જન્મદર અને મૃત્યુદર ત્યારબાદ તમને વ્યાખ્યાઓ નીચેની આપેલી છે જો બધી વ્યાખ્યા છે ખાસ પાકી કરી લેજો કે બીજાણુ ધાની પછી અર્ધસૂત્રી ભાજન બીંજાંગકુરણ તરુણાવસ્થા માધા ભૂણતિયા આ બધી વ્યાખ્યા પાકી કરી લેજો મોસ્ટ ટાઈમ બી છે એક્ઝામમાં પૂછાય એવી છે પછી ત્યારબાદ જે જોડકા જે છે કે ભાજન જે છે એ સેમાં હોય છે તો કે ભાજન જે છે એ અમી આવશે અમી પછી બહુભાજન તો કે બહુભાજન જે આપણે આગળ પણ આવી ગયું તો કે પ્લાઝમોડિયમ છે એમાં બહુભાજન થાય છે પછી અવખંડન અવખંડન કેમાં હોય તો કે સ્પાઈરો ગાયરા જે છે એમાં અવખંડન થાય પછી પુનઃ સર્જન કેમ થાય આ પણ ક્વેશ્ચન મનાજ આગળ આવ્યો કે પ્લેનેરિયા જે છે એમાં પુનઃ સર્જન થાય છે અને કલિકા સર્જન છે થાય છે તો કે હાઇડ્રામાં બરાબર એવી જ રીતે બીજું છે તમારે કે પૂંકેશર ચક્ર છે એ શેનું નિર્માણ કરે તો કે પૂંકેસર ચક્ર જે છે એ એક જ મિનિટ પૂંકેશર ચક્ર જે છે એ પરાગ રજનું નિર્માણ કરે છે સ્ત્રી કેસર ચક્ર છે એ શેનું નિર્માણ કરે તો કે એ છે એ જનન્યુ છે એ જનન્યુનું નિર્માણ કરે છે શુક્રપિંડ શેનું નિર્માણ કરે તો કે શુક્રકોષોનું નિર્માણ કરે બરાબર અને અંડપિંડ છે અંડનું નિર્માણ કરે છે ક્લિયર ચાલો ત્યારબાદ છે કે માનવના શુક્રપિંડનું કાર્ય શું છે આ બધા ક્વેશ્ચન જે છે મોસ્ટ ટાઈમ બી છે બધા ક્વેશ્ચન કરી લેવાના છે એનું કાર્ય છે જણાવવાનું છે પછી ઋતુસ્ત્રાવ છે શા માટે થાય છે પુનર્જનન એટલે શું કયા બે સજીવોમાં પુનર્જનન દ્વારા અલિંગી પ્રજનન થાય છે સમજાવો પછી પરાગ નયનના બે પ્રકારની સમજૂતી આપવાની છે પછી જે શાબ્દિક સમજૂતી છે પરાગ નલિકા અને અંકુરણ આ બંનેની શાબ્દિક સમજૂતી એટલે મીન્સ કે વ્યાખ્યા જેવું છે આનું આપવાનું કે પરાગનલિકા એટલે શું હતું કે પરાગ રજનું આસન પર અંકુરણ પામે છે અને એમાં નરજનનું નિર્માણ પામે અને રજમાંથી એક નલિકાનો વિકાસ થાય અને તે નલિકા છે એ પરાગ વાહિનીમાંથી અંડક સુધી પહોંચી જાય એને શું કહેવાય નલિકા કહેવાય બરાબર અંકુરણનું પણ એ રીતે છે પછી ત્યારબાદ જે મોસ્ટ ટાઈમ એમ્પી છે તફાવત છે ખાસ આ તફાવત કરી લેજો શુક્રપિંડ અને રનપિંડ વનસ્પતિમાં લિંગી પ્રજનન અને વાનસ્પતિક પ્રજનન પછી અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન આ મોસ્ટ ટાઈમ એમ્પી છે ખાસ કરી લેજો તફાવત આમાંથી કોઈક હશે જ અને એનાથી પણ વધારે મોસ્ટ એમ્પી છે આકૃતિ જે છે કે પુષ્પ આ પુષ્પનો આયામ છેદવાડી આકૃતિ પરાગ રજનું પરાગાસન પર અંકુરણ પછી ખાલી અંકુરણ છે એ પછી જે પ્રજનન તંત્ર છે સ્ત્રીનું પુરુષનું એ પણ બંને ખૂબ જ એમપી છે એ પણ ક્વેશ્ચન હશે જ આગળમાં બરાબર પછી ભાજન એટલે શું તેના પ્રકારો આકૃતિ દોરી સમજાવો પુનર્જનન એટલે શું પછી પ્લેનેરિયામાં પુનર્જનનની ઘટના સમજાવો આ ક્વેશ્ચન ખાસ કરેલો છે તમારે મોસ્ટ ઓફ ચેપ્ટર કવર થઈ જશે એટલે તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય બરાબર પછી હાઇડ્રામાં થતું કલિકા સર્જન આકૃતિ દોરી સમજાવો આ ખાસ એમપી પ્રશ્ન છે લિંગી પ્રજનનની પદ્ધતિ અને અગત્યતા પછી પુષ્પના આયમ છેદની આકૃતિ દોરીની સમજૂતી આપો પછી પર્ણ દ્વારા થતું વાનસ્પતિક પ્રજનન આકૃતિ દોરી સમજાવો જો ક્વેશ્ચન એવો દોરી સમજાવો ખાલી નથી સમજાવવાનું પણ છે અમુકમાં ખાલી આકૃતિ પણ તમને પૂછી શકે છે અમુક કિસ્સામાં બરાબર પછી ત્યારબાદ છે કે યુવાવસ્થા દરમિયાન નર અને માદામાં થતું પરિવર્તન સમજાવો યુવાવસ્થા છે દરમિયાન નર અને માદામાં શું શું પરિવર્તન જોવા મળે એ આપણે બધાને ખ્યાલ છે બરાબર તો એક જે છે એ સમજાવવાનું છે એની માહિતી છે આપવાની છે ત્યારબાદ છે કે ગર્ભ નિરોધનની વિવિધ રીતો કઈ છે સમજાવો ગર્ભ નિરોધ ગર્ભ છે અટકાવી શકીએ આપણે બરાબર તો એના માટેની કઈ કઈ રીત જે છે બરાબર એ સમજાવવાનું છે બરાબર યાંત્રિક અવરોધ છે પછી એની મર્યાદા અમુક હોય રાસાયણિક અવરોધ છે કરી શકો પછી શસ્ત્રક્રિયા કરીને પણ તમે ગર્ભનિરોધ છે અટકાવી શકો બરાબર આપણા દેશમાં શિશુલિંગ ગુણો ગુણોત્તર તીવ્રતાથી ઘટી રહ્યો છે સમજાવો શિશુલિંગ ગુણોત્તર છે એ ઘટી રહ્યો છે એના માટે એ શું કામ ઘટી રહ્યું છે એનું છે એ સમજાવવાનું છે બરાબર આ ક્વેશ્ચન પણ છે છે ખાસ કરી લેજો વિભાગ બી છે આ ક્વેશ્ચન એવા છે કે જે તમારી બોર્ડની એક્ઝામમાં ભૂતકાળમાં પૂછાઈ ગયા છે બરાબર જો પાન ફૂટી નામની વનસ્પતિમાં વનસ્પતિ પ્રજનન પર્ણોની ગિના પર આવેલી કલિકા દ્વારા થાય છે આ ક્વેશ્ચન આપણે હમણાં જ આગળ જોયો બરાબર તો આ વિધાન કેવું છે સાચું છે પછી નીચે આપેલ પૈકી માનવના માદા પ્રજનન તંત્રનો ભાગ નથી માદા પ્રજનન તંત્રનો ભાગ નથી તો અંડાશય ભાગ એનો છે ગર્ભાશય એનો જ ભાગ છે શુક્રવાહિની ચાલો અહીંયા જ ખબર પડી જાય શુક્રવાહિની નથી બરાબર અને અંડવાહિની એનો ભાગ છે બરાબર ત્યારબાદ જોડકું છે અવખંડન અને પુનર્જનન બરાબર તો અવખંડન જે છે એ સ્પાયરો જોવા મળે અને પુનર્જનન છે હમણાં જ આગળ આપણે જોઈએ સેમાં જોવા મળે તો કે પ્લેન એરિયામાં જોવા મળે બરાબર પછી છે કે યુવાન આરંભ સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે યુવાનારામ સમયે છોકરાઓમાં કયા જાતીય પરિવર્તન જોવા મળે આ ક્વેશ્ચન મોસ્ટ એમ બી છે બોર્ડની એક્ઝામમાં પૂછાયેલા ક્વેશ્ચન છે ખાસ આ કરી લેજો બરાબર પછી સપુષ્પી વનસ્પતિમાં પરાગ નયન એટલે શું સ્વપરાગ નયન પરપરાગ નયનની ક્રિયાનો ભેદ સ્પષ્ટ કરો પછી અલિંગી પ્રજનની પદ્ધતિઓનો નામ આપો અને અમીબામાં દ્વિભાજન સમજાવો ત્યાર પછી ગર્ભ નિરોધની વિવિધ રીતો કઈ છે બરાબર આ ક્વેશ્ચન પૂછાયેલા છે એમાંથી બધા ક્વેશ્ચન છે આપણે આવરી દીધા છે આ ક્વેશ્ચન ખાસ કરી નાખજો ને આપણા જે ક્વેશ્ચન છે બધા કરી નાખજો અને આ બધાની તમારી પીડીએફ જોતી હોય તો આપણી જે વેબસાઇટ છે ડબલ્યુ 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 વિદ્યાલય વેબસાઇટ પરથી બધા પેપર છે પીડીએફ અને આન્સર સહિત તમને મળી જશે ક્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો બરાબર અને જે પણ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા છે અને ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બે લાયકન છે અદક વિડીયો જેથી કરીને જેવો પણ નવો વિડીયો તરત તમારા સુધી પહોંચી જાય ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં આવજો મિત્રો જય હિન્દ જય ભારત